केटालाइजर मॉडर्न स्कूल धोरण त्रण विषय गणित। नेक्स्ट पीरियड में आपणे चैप्टर नंबर 12 सुधी स्वाध्याय पोथी अने पाठ्यपुस्तक बन्ने में पूर्ण करेलू। हवे आपणे आ लेक्चर में जोईशुं पाठ्यपुस्तक में चैप्टर नंबर 13 स्मार्ट चार्ट। के आपणे कोईपण बहु बधी वस्तुओ आपेली होय तो एक साथे गणी शकता नथी, त्यारे तेने अलग अलग विभाग में वेचवी पड़े छे। तो तेना माटे छे चैप्टर नंबर 13 स्मार्ट चार्ट। स्मार्ट चार्ट, जुदा जुदा रंगना फूलो तमे कदी बगीचा में गया छो? तो आपणे लखीशुं हाँ के अमे बगीचा में गया छी। तो आपणे तमारे अहींया लखवानुं छे हाँ। तमे केवा रंगना फूलो जोया छे? तो आपणे घणा बधा रंगना फूलो बगीचामां જોઈ શકીએ છીએ કે પીળા, ગુલાબી, સફેદ બધા જ રંગના આપણે ફૂલો જોયા છે। તો આપણે બાજુમાં લખીશું પીળા, વાદળી, ને લાલ। શું મોટા ભાગના ફૂલો પીળા રંગના હતા? તો કે હા, મોટા ભાગના ફૂલો પીળા રંગના હતા। ચિત્રમાં જુદા જુદા ફૂલો જુઓ અને કોષ્ટક પૂર્ણ કરો। તો ફૂલનો રંગ અને ફૂલની સંખ્યા, તો એમાં કીધું છે પેલા વાદળી, તો આપણે વાદળી રંગના ફૂલોને ગણીશું। તો 1 2 3 4 5 6 7 8 9 કેટલા થયા વાદળી રંગના ફૂલો? તો કે 9 ફૂલો। તો આપણે અહીંયા લખીશું 9। પછી છે લાલ, તો 1 2 3 4 5 6 7 તો કેટલા થયા છે? તો કે 7 રંગ, 7 ફૂલ। પછી છે નારંગી, તો કે 1 2 3 4 ને 5 તો નારંગી રંગના થયા છે ફૂલ 5। પછી છે જાંબલી, તો 1 2 3 4 5 6 7 8 9 10 તો જાંબલી રંગના કેટલા ફૂલ થયા? તો કે 10 ફૂલ થયા। તો આ રીતના તમારું પાના નંબર 177 પૂર્ણ થાય છે। હવે આપણે જોઈશું પાના નંબર 178। હવે જોઈએ પાના નંબર 178। યોગ્ય ફૂલો દોરો કેટલા છે તે લખો। સૌથી વધુ ખાલી જગ્યા છે, તો આપણે જોઈ ગયા કે સૌથી વધારે ફૂલ આગળ ગયા હતા? તો કે જાંબલી ફૂલ, ખાલી જગ્યામાં આપણે લખીશું જાંબલી ફૂલ। અને કેટલા છે? તો કેટલા હતા? 10 ફૂલ। નંબર 2, સૌથી ઓછા ખાલી જગ્યા છે, તો સૌથી ઓછા કયા ફૂલ હતા? નારંગી રંગના ફૂલ, તો લખીશું નારંગી ફૂલ। કેટલા છે? તો કે 5। નંબર 3, ખાલી જગ્યા કરતાં ખાલી જગ્યા વધારે છે, તો લાલ ફૂલ કરતાં વાદળી ફૂલ વધારે છે। નંબર 4, ખાલી જગ્યા કરતાં ખાલી જગ્યા વધારે છે, તો નારંગી ફૂલ કરતાં લાલ ફૂલ વધારે છે। હવે પછી આપણે રસ્તા પર શું જોઈએ છે? તો તમે રસ્તા પર જતા હો તો તમને શું દેખાય છે? તો કે બહુ બધા વાહનો, નાના મોટા વાહનો, ઘરો અને તો કે રસ્તા પર ઊભેલા થાંભલાઓ આપણે ઘણું બધું જોઈ શકીએ છીએ। તો આપણે ટ્રાફિકનું ચિત્ર જોવાનું છે અને સામેના પેજ પર જે કોષ્ટક આપેલું છે તે ભરવાનું છે। તો આપણે જોઈશું પાના નંબર 179 કોષ્ટક। હવે જોઈએ મુસાફરીની રીત અને કેટલા। આ સ્માર્ટ ચાર્ટમાં ઘોડો ઘોડે સવાર વગર આવી શકશે? જો ચાલીને જતા માણસો, તો તમે આમાં ચાલીને જતા સામેના કોષ્ટકમાં માણસો જોશો તો 9 દેખાય છે। પછી સાયકલ, તો કે 5 દેખાય છે। પછી સ્કૂટર, તો 26 દેખાય છે। બસ 22, કાર 3 અને રિક્ષા 10। હવે કોષ્ટકના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે, તો નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં નંબર 1,
आ चित्र मां तमने मुसाफरीनी कई रीत सौथी वधु जोवा मळे छे। कई रीत वधारे जोवा मळे छे तो के बस, कारण के बस मां वधारे पड़ता लोको मुसाफरी करी रह्या छे। कारण के तमने ऊपर थसे के स्कूटर तो 26 छे, पर स्कूटर में वधारे बे अथवा त्रण व्यक्ति बेसी सके, जारे बस में घणे बधा व्यक्ति बेसी सके छे। नंबर बे, मुसाफरी में कयु वाहन सौथी ओछु जोवा मळे छे, तो जेम के ट्रेक्टर, बड़दगाडू अने घोड़ा गाड़ी। नंबर त्रण, चालीने जता लोकोनी संख्या खाली जग्या करता वधु छे, तो के बद्दा करता। पछी छे, बसनी संख्या करता खाली जग्या ओछी संख्या मा छे। बसनी संख्या करता कोण ओछी संख्या मा छे, तो के साइकल। पछी छे स्कूटर, कार, रिक्शा, बड़दगाडू, ट्रेक्टर, घोड़ा गाड़ी, ट्रक अने स्कूल वाहन। हजी आमां घणा बधा वाहनों छे के जे तमने लखेला नथी, तो आपणे बड़दगाडू छे तो तेनी संख्या छे 5, ट्रेक्टर तो के तेनी संख्या छे 1, घोड़ा गाड़ी तेनी संख्या छे 2, ट्रक तेनी संख्या छे पण 2 अने स्कूल वाहन तेनी संख्या पण छे 8। हवे छे तमने 6 अंक केटली वार मळे छे, तो જોઈએ 6 અંક કેટલી વાર મળે છે। શું તમે કોઈ રમત પાસાની મદદથી રમ્યા છો, તો કે હા, આપણે કઈ રમત પાસાની મદદથી રમીએ છીએ, તો કે સાપ સીડીની રમત। તો આપણે લખીશું કે હા, અમે રમ્યા છીએ। પાસાની જુદી જુદી સપાટી પર કેટલા ટપકા હોય છે, તો કે 6 બાજુએ, તો કે એક બાજુએ એક ટપકું, બીજી બાજુએ 2, ત્રીજી બાજુએ 3, ચોથી બાજુએ 4, પાંચમી બાજુએ 5 અને છઠ્ઠી બાજુએ 6। તો પાસા પર જુદા જુદા 6 ટપકા હોય છે। આ હતું આપણું પાના નંબર 179। હવે આપણે જોઈશું પાના નંબર 180। પાસા નાખો। પાસો નાખતા ઉપરની સપાટી પર તમને કેટલા ટપકા મળ્યા? દરેક દાવમાં તમને જેટલા અંક મળે તે અંક સામે કોઠામાં લીટી કરો। 30 વખત પાસો ફેંકો અને દરેક વખતે જે અંક મળ્યા હોય તે મુજબ ખાનામાં નિશાની કરો। ઉદાહરણ તરીકે, રાબિયા તેનો પાસો 30 વાર ફેંકે છે, તેને 3 ટપકા 5 વખત મળે છે, તેના ખાનામાં તેણે 5 લીટી કરી છે। હવે કોઠો ભરો। પાસાની સપાટી અને કેટલી વખત દરેક દાવ માટે, તો તમારે આ આપણી રીતે કરવાનું છે, એટલા માટે કે 1 નાખ્યો ત્યારે 3 વાર, 2 નાખ્યો ત્યારે 8 વાર। તો તમારે લીટી કેવી રીતના દર્શાવવાની છે, જો ઉદાહરણ તરીકે 5 હોય તો 1, 2, 3, 4 અને 5મી લીટી તમારે આવી રીતના આડી દર્શાવવાની છે। પછી 3 ટપકા 5 વખત, 4 ટપકા 4 વખત, 5 ટપકા આવશે 4 વખત અને 6 ટપકા છે 7 વખત। હવે નંબર 1, પાસાની કઈ સપાટી સૌથી વધુ વખત આવી છે, તો 8 વાળી, એટલે આપણે અહીંયા 2 ટપકાવાળી નિશાની દર્શાવીશું। કેટલી વાર 6 સપાટી પર આવી, એટલે કે 6 ટપકા સપાટી ઉપર કેટલી વાર આવ્યા છે, તો કે 7 વખત આવ્યા છે। હવે પછી છે 4 સપાટી પછી ખાનું એમનન આપેલું છે, સપાટી કરતાં વધુ વખત આવી, એટલે કે 4 ટપકા છે તે કેનાથી વધુ વખત છે, તો કે 1 ટપકાથી, એટલે આપણે અહીંયા કરીશું 1 ટપકું। તમારી બાજુના વિદ્યાર્થી સાથે તમારા કોઠાની સરખામણી કરો, તમને 2 કોઠામાં કોઈ જુદાપણું જોવા મળ્યું તો બંનેના પાસાની સંખ્યા અલગ અલગ આવે છે। હવે આપણે રમતા હોઈએ તો બધાના કઈ પાસાની સંખ્યા સરખી આવતી નથી, એટલા માટે શું કીધું છે કે બંનેના પાસાની સંખ્યા
अलग अलग आवी छे। तो आ थयुं तमारुं पाना नंबर 180। हवे आपणे जोईशुं पाना नंबर 181। हवे जोईए पाना नंबर 181। तमारी आसपासना लोको पासेथी माहिती मेळवुं। तमारी आसपासना लोको साथे तेमनी मनपसंद मिठाई अंगे वात करो अने कोठामां भरो। तो आपणी आसपास रहेता लोकोने तमारे पूछवानुं, तमारी आसपास रहेता होय के तमने कई मिठाई वधारे पसंद छे, અને જેટલા વ્યક્તિઓ એમ કહે કે અમને આટલી મીઠાઈ પસંદ છે તો એટલા વ્યક્તિઓ સામે લખવાના। તો મેં લખેલા છે મનપસંદ મીઠાઈ, એમાં છે જલેબી, તો માણસની સંખ્યા છે 6। બરફી, માણસની સંખ્યા છે 7। પેંડા, માણસની સંખ્યા છે 10। પછી છે ગુલાબજાંબુ, માણસની સંખ્યા છે 15। હલવો, માણસની સંખ્યા છે 9। અને રસગુલ્લા, તો માણસની સંખ્યા છે 5। ઉપરના કોઠા પરથી નીચેના જવાબ આપો। નંબર 1, સૌથી વધુ મનપસંદ મીઠાઈ, તો વધારે એમાં કયા લોકો છે તો કે ગુલાબજાંબુમાં, તો ખાલી જગ્યામાં લખવાનું છે ગુલાબજાંબુ। સૌથી ઓછી મનપસંદ મીઠાઈ, તો સૌથી ઓછા વ્યક્તિઓની સંખ્યા ક્યાં છે તો કે 5, અને કેમાં તો કે રસગુલ્લામાં, તો સૌથી ઓછી મનપસંદ મીઠાઈ છે રસગુલ્લા। નંબર 3, ખાલી જગ્યાને ખાલી જગ્યા કરતાં વધુ પસંદ કરવામાં આવી, તો કે બરફીને જલેબી કરતાં વધુ પસંદ કરવામાં આવી। તો પહેલી ખાલી જગ્યામાં મીઠાઈનું નામ લખવાનું છે બરફી, અને બીજી ખાલી જગ્યામાં મીઠાઈનું નામ લખવાનું છે જલેબી। નંબર 4, ખાલી જગ્યાને ખાલી જગ્યા કરતાં વધુ પસંદ કરવામાં આવી, તો કે પેંડાને જલેબી કરતાં વધુ પસંદ કરવામાં આવી, કારણ કે પેંડામાં વ્યક્તિઓની સંખ્યા છે 10 અને જલેબીમાં છે 6। નંબર 5, ખાલી જગ્યાને ખાલી જગ્યા કરતાં વધુ પસંદ કરવામાં આવી, તો કે ગુલાબજાંબુને પેંડા કરતાં વધુ પસંદ કરવામાં આવી, તો ગુલાબજાંબુમાં વ્યક્તિઓની સંખ્યા છે 15 અને જ્યારે પેંડામાં છે 10। નંબર 6, ખાલી જગ્યાને ખાલી જગ્યા કરતાં વધુ પસંદ કરવામાં આવી, તો કે હલવાને રસગુલ્લા કરતાં વધુ પસંદ કરવામાં આવી, હલવામાં માણસની સંખ્યા છે 9 જ્યારે રસગુલ્લામાં છે 5। તો આ રીતના થયું તમારું પાના નંબર 181। વ્યવસ્થિત જોઈને તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે। નંબર 2, તમારા મિત્રોને તેમના ઘરમાં કેટલા માણસો રહે છે તે પૂછો અને કોઠો ભરો। મારે ભેગા રહેતા સ્માર્ટ ગોળાઓનો સ્માર્ટ ચાર્ટ બનાવવો જોઈએ। હવે ભેગા રહેતા માણસોની સંખ્યા અને કેટલા પરિવાર, તો તમારે પૂછવાનું અને લખવાનું છે। તો એકલા 3 પરિવાર, 2 માણસો રહે છે તેવા 8 પરિવાર, 3 માણસો રહે છે તેવા 11 પરિવાર, 4 માણસો રહે છે તેવા 10 પરિવાર, 5 માણસો રહે છે તેવા 10 પરિવાર, 6 માણસો રહે છે તેવા 8 પરિવાર, 7 માણસો રહે છે તેવા 5 પરિવાર, 8 માણસો રહે છે તેવા 3 પરિવાર, 9 માણસો રહે છે તેવા 2 પરિવાર, અને 10 માણસો રહે છે તેવો 1 પરિવાર। હવે નંબર 1, મોટા ભાગના પરિવારમાં ખાલી જગ્યા વ્યક્તિઓ રહે છે, તો કે 3, કે જેમાં પરિવારોની સંખ્યા કેટલી છે 11। એક જ ઘરમાં રહેતી સૌથી ઓછી વ્યક્તિઓની સંખ્યા ખાલી જગ્યા છે તો કે 1। 4 માણસો રહેતા હોય તેવા પરિવારોની સંખ્યા ખાલી જગ્યા છે, તો કે 4 માણસો રહેતા હોય તેવા પરિવારની સંખ્યા કેટલી છે 10 છે। તો આ થયું તમારું પાના નંબર 182। હવે આપણે જોઈશું પાના નંબર 183। પાના નંબર 183, નંબર 3, તમારા સહપાઠી મિત્રો આજે નાસ્તામાં શું લાવ્યા છે શોધો અને લખો। સહપાઠી એટલે કે તમારા ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓ, તો નાસ્તાની વાનગી લખવાની છે અને વિદ્યાર્થીઓની સંખ્યા,
तो रोटली शाक लावनार विद्यार्थी छे 14, थेपला लावनार छे 8, बटाका पोवा लावनार छे 3, सैंडविच लावनार छे तो के 7 विद्यार्थी अने बिस्किट लावनार छे 5। अ मोटी संख्या में बाळको जे नास्तो लाव्या होय तेनू नाम, तो मोटी संख्या में 14 विद्यार्थीओ लावेला छे रोटली शाक, तो आपणे अहींया लखीशुं रोटली शाक। અને ઓછી સંખ્યામાં બાળકો જે નાસ્તો લાવ્યા હોય તેનું નામ, તો ઓછી સંખ્યામાં કોણ છે? બટેકા પૌવા, તો આપણે અહીં લખીશું બટાકા પૌવા। હવે પછી છે પાના નંબર 184, ચાટ સાથે સ્માર્ટ બનો। હાજરી ચાટ આપેલો છે તારીખ 8 ફેબ્રુઆરી 2018, ધોરણ છે, વિદ્યાર્થીઓની સંખ્યા છે, હાજર સંખ્યા છે અને ગેરહાજર સંખ્યા છે। તો ધોરણ 1 માં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 27, હાજર નેરાર વિદ્યાર્થી 25 અને ગેરહાજર એટલે કે ન આવેલા વિદ્યાર્થીઓ 2। ધોરણ 2 માં વિદ્યાર્થીઓની સંખ્યા 23, હાજર નેરાર 22 અને ગેરહાજર 1। ધોરણ 3 માં કુલ વિદ્યાર્થી 24, હાજર 21, ગેરહાજર 3। ધોરણ 4 માં કુલ વિદ્યાર્થી 22, હાજર 18 અને ગેરહાજર 4। ધોરણ 5 માં કુલ વિદ્યાર્થી 25, હાજર 23 અને ગેરહાજર 2। તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા થશે 121, હાજર વિદ્યાર્થીઓની સંખ્યા થશે 109, જ્યારે ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા થશે 12। તો આ ચાર્ટ દરેક વર્ગમાંના વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે, વળી તે હાજર અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા પણ બતાવે છે। તો શાળામાં કુલ કેટલા બાળકો છે? તો કે શાળામાં કુલ 121 બાળકો છે। કેટલા દેખાય છે તમને? 121। આજે કુલ કેટલા બાળકો ગેરહાજર છે? તો કે 12 બાળકો। તો તમને અહીંયા ગેરહાજર વિદ્યાર્થીઓનો ચાર્ટ આપેલો છે, તો ધોરણ 1 એટલે કે જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તે પ્રમાણેના તમારે સ્માઈલી બનાવવાની રહેશે। તો ધોરણ 1 માં 2 વિદ્યાર્થી તો 2 સ્માઈલી, ધોરણ 2 માં 1 તો 1 સ્માઈલી, ધોરણ 3 માં 3 સ્માઈલી, ધોરણ 4 માં 4 તો 4 સ્માઈલી, જ્યારે ધોરણ 5 માં 2 તો તમારે 2 આપેલી નથી પણ 2 સ્માઈલી બનાવવાની રહેશે। તો આ ચાર્ટ ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે, દરેક ગેરહાજર વિદ્યાર્થીઓને સ્માઈલી વડે દર્શાવ્યા છે। ચાર્ટમાં ધોરણ 5 ના ગેરહાજર વિદ્યાર્થીઓ દર્શાવો, તો આપણે આ 2 દર્શાવેલા છે। તો આ રીતના તમારો પાના નંબર 184 પૂર્ણ થાય છે। હવે જોઈશું પાના નંબર 185, ચાર્ટ જોઈને ખાલી જગ્યા પૂરો। નંબર 1, સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ધોરણના છે, તો ધોરણ 4। સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ધોરણના છે, તો ધોરણ 2। ધોરણ ખાલી જગ્યામાં 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો ધોરણ 3 માં અને ધોરણ 4 અને ધોરણ 5 માં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે, તો કે ધોરણ 4 માં 4 વિદ્યાર્થીઓ ગેરહાજર છે, જ્યારે ધોરણ 5 માં 2 વિદ્યાર્થીઓ ગેરહાજર છે। હવે છે તમારો હાથ કેટલો લાંબો છે? ચાર મિત્રોનું જૂથ બનાવો, નકામા કાગળમાંની પટ્ટીઓ કાપો, પટ્ટીઓ સમાન પહોળાઈની હોવી જોઈએ, દરેક વિદ્યાર્થીનો હાથ કાગળની પટ્ટીથી માપો, પટ્ટીને કાપો અને તેના પર વિદ્યાર્થીનું નામ લખો। તો આ પ્રવૃત્તિ તમારે તમારી રીતે ઘરે કરવાની રહેશે। રોહન, જેકોબ અને ગીતાએ પણ તેમના હાથ માપ્યા છે, તેમણે તેમની પટ્ટીને બતાવ્યા મુજબ ચોંટાડી। તો રોહનની પટ્ટી છે 8 સેમી, ગીતાની 9 સેમી, જેકોબની 10 સેમી। તો ચિત્ર જુઓ અને ખાલી જગ્યાઓ પૂરો। જેકોબનો હાથ ગીતાના હાથ કરતાં ખાલી જગ્યા લાંબો છે, વધુ કે ઓછો? તો ગીતા કરતાં જેકોબનો હાથ કેવો છે? વધુ લાંબો, તો અહીં લખીશું વધુ। ગીતાના હાથની લંબાઈ રોહનના હાથની લંબાઈ કરતાં ખાલી જગ્યા છે, વધુ કે ઓછી? તો ગીતાના હાથની લંબાઈ રોહનના હાથ કરતાં કેવી છે? વધુ, તો ખાલી જગ્યામાં લખશું વધુ।
नंबर त्रण खाली जगह नो हाथ सौथी वधु लांबो छे। कोनो हाथ सौथी वधु लांबो छे? जेकोब नो। हवे खाली जगह नो हाथ सौथी टूको छे। कोनो हाथ सौथी टूको छे? रोहन नो। तमारा जूथमां तमाम मित्रोनी पट्टीओ नीचे चोटाड़ो, पट्टीओ वच्चे जग्या राखो। तो तमारे अहींया ऊपर दर्शाव्या मुजबनी नीचे तमारा मित्र नाम आपनी पट्टीओ बनावानी छे अने अहींया लगावानी छे। पण तमारे कोई पण त्रण पट्टी लगावानी रहेशे। हवे पछी जोईशुं पाना नंबर 187। बाळको शाळाए आवे छे। चित्र जुओ अने कोठो भरो। હવે આપણે ચિત્ર જોઈ અને કોઠો ભરવાનો છે। તો આવવાની રીત બાળકોની સંખ્યા, તો ટ્રેક્ટરમાં 3, બસમાં 9, રિક્ષામાં 4, સાયકલમાં 5 અને ચાલતા એટલે કે પગપાળા 10। 3 વિદ્યાર્થીઓ ટ્રેક્ટર દ્વારા આવે છે। આપણે કોઠામાં 3 લખીએ। આપણે ચાટમાંના ટ્રેક્ટર પર 3 આપણે ચાટમાંના ટ્રેક્ટર પર 3 ચહેરા પણ દોરીએ। બસ, સાયકલ વગેરેથી કેટલા વિદ્યાર્થીઓ આવે છે તે બતાવવા તેમના ચહેરા ચાટમાં દોરો। હવે છે બસ, તો કે બસમાં 9 વિદ્યાર્થીઓ આવે છે, તો આપણે 9 સ્માઈલી દોરવાના છે તમારે। તો આવી રીતના 9 સ્માઈલી દર્શાવવાના છે। ટ્રેક્ટરમાં 3, તો 3 સ્માઈલી। પછી છે સાયકલમાં 5, 1, 2, 3, 4, 5। પછી છે રિક્ષા, તો રિક્ષામાં 4, 1, 2, 3, 4 અને પગપાળા એટલે કે ચાલતા, તો પગપાળામાં તમારે લખવાના છે 4, તો 1, 2, 3, 4। પણ આપણે અહીંયા કેટલા લખેલા છે? 10, તો આપણે કેટલા દર્શાવવા પડશે? 10, તો તમારે કુલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 સ્માઈલી ન દોરો, તો આવી રીતના ગોળ કરવાના રહેશે। હવે આપણે જોઈશું પાના નંબર 188। ખાલી જગ્યા પૂરો। નંબર 1, સૌથી વધુ વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ઉપર શાળાએ આવે છે ચાલતા। નંબર 2, ચાલતા ચાલતા વિદ્યાર્થીઓની સાયકલ પર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ છે। નંબર 3, ખાલી જગ્યા દ્વારા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે ઘોડા પર, તો શું આ સ્માર્ટ ચાર્ટ નથી? ફક્ત તેને જોઈને આપણે ઘણું બધું જાણી શકીએ છીએ। ચાલો આવા બીજા વધારે ચાર્ટ બનાવીએ। મહાવરો, તમારી આસપાસની વસ્તુઓ વિશે તમારો પોતાનો સ્માર્ટ ચાર્ટ બનાવો, જેવા કે કયા પક્ષીને સૌથી વધારે રંગ છે, એવું કયું પ્રાણી છે કે જે પાળવું વધારે ગમે છે। તો આ પ્રવૃત્તિ તમારે તમારા ઘરે કરવાની રહેશે। હવે જોઈએ આપણે પાના નંબર 189। શાકભાજી જે તમને ગમતી નથી, સૌથી વધુ ન ગમતી કઈ છે? તમારા મિત્રને પૂછો અને કોઠો પૂર્ણ કરો। તો કારેલા 9 વિદ્યાર્થી, રીંગણ 5, ભીંડા 4, કોબીજ 3, દૂધી 4, ગુવાર 2। આ ચાર્ટનો ઉપયોગ કરીને નીચેના ચાર્ટમાં ચહેરા દોરો। અણગમતી શાકભાજીના મથાળે દરેક બાળક માટે સ્માઈલી દોરો। સૌથી વધુ અણગમતી શાકભાજી કારેલા છે, કારણ કે કોને વધારે નથી ભાવતા કારેલા? તો કે 9 વિદ્યાર્થીઓને કારેલા ભાવતા નથી। અને સૌથી ઓછા બાળકોની અણગમતી શાકભાજી ગુવાર છે, કે જે 2 વિદ્યાર્થીઓને પસંદ નથી। તો ગુવાર 2 વિદ્યાર્થીઓ એટલે 2, કોબીજ 3 વિદ્યાર્થી, દૂધી 4 વિદ્યાર્થી અને ભીંડા તો કે 4 વિદ્યાર્થી, તો અણગમતી શાકભાજી થઈ। તો આ રીતના તમારું ચેપ્ટર નંબર 13 સ્માર્ટ ચાર્ટ પાઠ્યપુસ્તકમાં પૂર્ણ થાય છે। હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈશું ચેપ્ટર નંબર 13 સ્માર્ટ ચાર્ટ। તો આજે લખાવેલું બધું જ વિડીયોમાંથી જોઈને તમારે પાઠ્યપુસ્તકમાં પૂરવાનું રહેશે।